नमस्कार विद्यार्थी मित्रों, आज आप गणित में प्रकरण नंबर 3 में आगे जाइए। प्रकरण नंबर 3 में तमे अगौना भागनी अंदर विचल सुरेख समीकरण युग्मनो उकेल शोधवानी बे रीत सीखी गया, आलेखनी रीत अने आदेशनी रीत। मने आशा छे के तमे विद्यार्थी मित्रों घरे आ वीडियो जोई तेमा गणावेला दाखलाओ मुजब ए रीत मुजब स्वाध्याय 3.1, स्वाध्याय 3.2 अने स्वाध्याय 3.3 ना बीजा दाखलाओनी पण प्रेक्टिस करी हशे। हवे आपणे आजे आगर त्रीजी रीत तरफ जाइए, द्विचल सुरेख समीकरण युग्मनो उकेल लोपनी रीत थी मेळवो। एनो मतलब एम थयो मित्रों के आजे आपणे लोपनी रीत थी उकेल शोधवा माटे प्रयत्न करीशुं। लोपनी रीत માટેના મેં અહીંયા 4 સ્ટેપ બનાવ્યા છે। આ સ્ટેપ અનુસાર તમે જો આ કાર્ય કરો એટલે કે દાખલો ગણો તો તમે ખૂબ સરળતાથી એ લોપની રીત મુજબ દાખલો ગણી શકો છો। અગાઉના ભાગમાં મેં કહેલું તે પ્રમાણે કોઈ પણ 4 રીતમાંથી કોઈ પણ એક રીતે તમે એ દાખલો ગણી શકો છો। બધી જ રીતમાં જવાબ સરખા જ આવે, પરંતુ જ્યારે આપણને પરીક્ષામાં पर्टिक्युलर कोई रीत थी कीधु हो के लोपनी रीत थी दाखलो गणो तो फरजियात आपणे लोपनी रीत करवी पड़े छे। सौथी पहला जेम अन्य रीत में आदेशनी रीत अने आलेखनी रीत में आपणने द्विचल सुरेख समीकरण युग्म आपेलू हतुं, एवी ज रीते अहींया आपणने द्विचल सुरेख समीकरण युग्म एटले के बे समीकरणों आपणने आपेला हशे। हवे आपणे जाणीए छीए के आ समीकरणनी अंदर बे चल होय छे, एटले के धारो के एक्स अने वाय वाळुं समीकरण होय तो एक्स अने वाय बे चल होय छे। अहींया मे 3.4 ना पहला दाखलानी अंदर बे समीकरणों लखेला छे जेमां एक्स अने वाय बे चल धरावे छे बन्ने समीकरणनी अंदर। तो पहेलुं स्टेप छे के बन्नेमांथी कोई पण चलनो लोप करी शकाय, एटले के एक्सनो पण तमे लोप करवो होय तो करी शको छो અને વાયનો પણ તમે લોપ કરવો હોય તો કરી શકો છો। બીજું સ્ટેપ છે કે જે ચલનો લોપ કરવો હોય તેના સહગુણકો સમાન કરવા। આ બહુ અગત્યનો મુદ્દો છે મિત્રો। સામાન્ય ઉદાહરણ આપું કે આપણે જ્યારે કોઈ રમત રમતા હોઈએ છીએ, ટીમ પાડીને રમત રમતા હોઈએ, તો તમને ખ્યાલ છે કે આપણે બંને ટીમની અંદર સરખા ખેલાડીઓ રાખીએ, એટલે કે બંને ટીમમાં રમતા ખેલાડીઓની સંખ્યા સરખી હોય। દાખલા તરીકે ક્રિકેટ મેચની વાત કરીએ તો ક્રિકેટ મેચ દરમિયાન ગ્રાઉન્ડ ઉપર બંને ટીમમાં 11-11 ખેલાડીઓ રમતા હોય છે, આપણે જાણીએ છીએ। અહીંયા હું ખેલાડીઓની સંખ્યાને સહગુણક સાથે સરખાવું। દાખલા તરીકે અહીંયા આ દાખલા માટે આપણે જોઈએ કે અહીંયા એક્સનો સહગુણક કંઈ જ નથી આગળ આપેલો, તો આપણે જાણીએ છીએ કે એક સહગુણક છે, અહીંયા એક્સનો સહગુણક 2 છે। જો તમારે એક્સનો લોપ કરવો હોય તો આના સહગુણકો એટલે કે આ બંને ટીમમાં રમતા ખેલાડીઓની સંખ્યા સમાન કરવી પડે, કાં તમારે બીજા સમીકરણમાં 2 ખેલાડી છે એ 2 સહગુણક છે એની જગ્યાએ 1 કરવો પડે, અથવા તો પહેલા સમીકરણની અંદર 1 સહગુણક છે ત્યાં 2 કરવો પડે। બીજા પક્ષે વિચારીએ કે કોઈ વિદ્યાર્થી એમ કે સર મારે તો એક્સનો લોપ નથી કરવો, તમે કીધું કે બેમાંથી કોઈ પણનો લોપ કરી શકાય, મારે તો વાયનો લોપ કરવો છે। તો મિત્રો અહીંયા પણ તમે જુઓ કે વાયનો લોપ કરવો હોય તો પહેલા સમીકરણમાં વાયનો સહગુણક 1 છે, જ્યારે બીજા સમીકરણની અંદર વાયનો સહગુણક 3 છે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 1 સહગુણક છે, અહીંયા મારે 3 સહગુણક લાવવો પડે। એટલે સ્ટેપ નંબર 2 ફરી વખત, જે ચલનો લોપ કરવો હોય તેના સહગુણકો સમાન કરવા। સ્ટેપ નંબર 3, જે ચલનો લોપ કરવો હોય સહગુણકો સમાન કર્યા બાદ તે બંને ચલની વિરુદ્ધ નિશાની હોવી જોઈએ, કે એક પ્લસ હોય તો બીજું માઇનસ હોવું જોઈએ, એક માઇનસ હોય તો બીજું પ્લસ હોવું જોઈએ। મિત્રો અહીંયા તમે જોવો છો કે એક્સનો તમારે જો લોપ કરવાનું તમે વિચારી રહ્યા હોય તો અહીંયા બંને સમીકરણમાં એક્સના સહગુણકો ધન છે, એટલે કે પોઝિટિવ સાઇન ધરાવે છે, સજાતીય પદો છે, તો એમાં તમારે એનો લોપ કરવા માટે એ બંનેની નિશાની શું કરવી પડે, વિરુદ્ધ કરવી પડે।
જ્યારે તમે અહીંયા જુઓ તો વાયનો જો તમે કદાચ વિચારતા હોય કે મારે વાયનો લોપ કરવો છે, તો એના સહગુણકો સમાન કર્યા બાદ બંનેની નિશાની તરફ નજર કરો તો અહીંયા વત્તા એક વાય છે ને અહીંયા ઓછા ત્રણ વાય છે, એટલે કે બંનેની વિરુદ્ધ નિશાની છે. સહગુણકો સમાન કર્યા બાદ તમે સીધો જ એનો લોપ કરી શકો છો. અને છેલ્લું સ્ટેપ છે કે લોપ ન કર્યો હોય તે ચલનો ઉકેલ મળશે. જે ચલનો તમે લોપ કર્યો હશે એના સિવાયનું જે ચલ છે એનો તમને પહેલાં ઉકેલ મળશે. આ ઉકેલને કોઈ પણ એક સમીકરણમાં, આ બંનેમાંથી કોઈ પણ એક સમીકરણમાં તમે એની કિંમત મૂકો એટલે તમને બીજો જે બાકી ચલ છે, અન્ય ચલ જે છે એની તમને કિંમત એટલે કે એનો તમને ઉકેલ મળશે. તો અહીંયા મિત્રો આ સ્ટેપ મેં ચાર લખેલા છે, આ ચાર સ્ટેપ તમારી સામે રાખી અહીંયા હું પણ અત્યારે બોર્ડ ઉપર તમારી સામે જ રાખું છું અને આપણે સ્વાધ્યાય 3.4નો પહેલો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં જોઈએ પહેલું સ્ટેપ કે બંનેમાંથી કોઈ પણ ચલ, એટલે તમે નક્કી કરી લો એક્સ કે વાય, આપણે કોઈ પણ એક ચલનો આપણે એમાં લોપ કરી શકીએ છીએ. લોપ કરવો એટલે શું કે એને આપણે ઉડાડી દેવું, એ ચલને સાવ બિલકુલ સમીકરણમાંથી કાઢી નાખવું. તો અહીંયા આપણે ચલના સહગુણકો સમાન કરવા પડશે સ્ટેપ બે પ્રમાણે. તો અહીંયા હું વાયનું લોપ કરવા માટેનો પ્રયત્ન કરીશ. તો વાયનો લોપ કરવા માટે સમીકરણ એકને ત્રણ વડે ગુણતા, કેમ મેં ત્રણ વડે ગુણ્યા? સ્ટેપ નંબર બે પ્રમાણે વાયનો લોપ કરવો છે એટલે કે વાય ચલ વચ્ચે મારે મેચ રમાડવી છે, ક્રિકેટ મેચ રમાડવી છે. હું તમને સરળ ભાષામાં સમજાવું છું તો બંનેની ટીમ મારે સરખી કરવી પડે, એટલે કે બંનેની અંદર ખેલાડીઓ સરખા રાખવા પડે તો એમની વચ્ચે મેચ રમી શકાય. તો અહીંયા આપણે ખેલાડીઓની સંખ્યાને સહગુણકો સાથે સરખાવીએ તો બંને ટીમમાં, વાયની બંને ટીમમાં સરખા સહગુણક લાવવા પડે. તો અહીંયા સમીકરણ નંબર એકને હું ત્રણ વડે ગુણીશ તો જ સમીકરણ એકમાં અહીંયા ત્રણ વાય આવશે, એટલે કે વાયની અંદર ત્રણ ખેલાડી થશે, વાયનો સહગુણક ત્રણ બનશે. તો સમીકરણ એકને ત્રણ વડે ગુણીએ તો માત્ર વાયને નહીં ગુણવાના, એક્સને પણ ત્રણ વડે ગુણવાના, વાયને પણ ત્રણ વડે ગુણવાના, અને બરાબરની સામે જે અચળ પદ પાંચ છે એને પણ આપણે શું કરવાના, ત્રણ વડે ગુણવાના. એટલે કે સમીકરણ એકને આપણે ત્રણ વડે ગુણતા સમીકરણ શું બનશે, ત્રણ એક્સ વત્તા ત્રણ વાય બરાબર ત્રણ પંચુને પંદર. વિદ્યાર્થીઓ માત્ર જોઈને જ કાર્ય કરવાનું છે. તમે પહેલાં નક્કી કર્યું કે મારે સમીકરણ નંબર એકને ત્રણ વડે ગુણવું પડશે, પછી એ સમીકરણને જોઈને જ અહીંયા સ્ટેપ મૂકવાનું છે. હવે બીજું સમીકરણ નીચે કેવી રીતે લખીશ, તો એને તો આપણે ગુણવાની જરૂર નથી કારણ કે અહીંયા ત્રણ વડે એ સહગુણક છે જ ત્રણ વાયનો. તો એ સમીકરણ ઉપરથી જોઈને આપણે સીધું જ મૂકી દઈશું. ખ્યાલ આવી ગયો મિત્રો? આનું હાર્ટ કહેવાય આ દાખલાનું, કે આ સ્ટેપ તમારું સાચું પડે તો તમારો 50% દાખલો તો અત્યારે જ સાચો થઈ ગયો છે. હવે તો તમારે જોઈને જ આગળના સ્ટેપમાં સાદુરૂપ આપવાનું છે. હવે આપણે અહીંયા ત્રીજા સ્ટેપ તરફ જઈએ કે જે ચલનો લોપ કરવો હોય. આપણે અહીંયા કોનો લોપ કરવા જઈ રહ્યા છીએ, કોને ઉડાડવા જઈ રહ્યા છીએ? વાયને. તો જે ચલનો લોપ કરવો હોય તે બંને ચલની વિરુદ્ધ નિશાની રાખવી. તો જોઈ લઈએ કે વિરુદ્ધ નિશાની છે, જો ન હોય તો આપણે કોઈ પણ એક સમીકરણની નિશાની બદલવી પડે. તો અહીંયા પહેલા સમીકરણની અંદર વત્તા ત્રણ વાય છે, બીજા સમીકરણની અંદર ઓછા ત્રણ વાય છે. મિત્રો તો સ્વાભાવિક છે કે બંનેની વિરુદ્ધ નિશાની જ છે, એક વત્તા છે અને એક ઓછા છે. તો આપણે આ બંને સમીકરણોનો સરવાળો કરીએ. તો ત્રણ ને બે પાંચ, કેમ મેં પાંચ એક્સ કર્યા? બંનેની સરખી નિશાની છે વત્તા, તો બંનેનો શું થશે, સરવાળો થશે. ત્રણ ને બે પાંચ એક્સ વત્તા ત્રણ વાય અને ઓછા ત્રણ વાય, બે વિરુદ્ધ નિશાની, સરખા સહગુણક. તો આ ઉડી જશે, ત્રણમાંથી ત્રણ જાય તો ઝીરો વાય, અને ઝીરો વાય એટલે કે ઝીરો. પંદર અને ચાર બંને વત્તા છે તો શું થશે, સરવાળો થશે કે બાદબાકી?
तो आपणे जाणीए छीए के सजातीय पदोनो सरवारो थाय अने विजातीय पदोनी बादबाकी थाय। तो 15 अने 4 बंने सजातीय पदो छे एटले 15 ने 4 केटला थशे 19 थशे। हवे मित्रो y नो लोप करता स्टेप नंबर 4 प्रमाणे आपणने कोई एक चलनी जेनो लोप नथी कर्यो, कोनो लोप नथी कर्यो, x नो लोप नथी कर्यो, तो आपणने x नी किंमत अहींया मळे छे। केवी रीते मळे छे? तो x ने हुं सूत्रनो करता बनावुं, तो x અને 5 વચ્ચેનો સંબંધ અહીંયા કયો છે? ગુણાકારનો। તો ગુણાકારમાં સંબંધમાં રહેલી સંખ્યા જ્યારે બરાબરની સામેની બાજુ જાય છે ત્યારે એ ક્યાં જાય છે? ભાગાકારમાં જાય છે। 7માં 8માં ધોરણથી આપણે આ પ્રક્રિયા કરતા આવ્યા છીએ। માટે x બરાબર આપણને એક ઉકેલ મળ્યો 19 ના છેદમાં 5। હવે વિદ્યાર્થી મિત્રો આપણને x ની કિંમત મળી ગઈ। આ કિંમતને હું बीजा कोई पण आ बे समीकरण माथी कोई पण एक समीकरण मा हूँ आ किंमत ने मूकीने अन्य चल एटले के y चल नी किंमत मारे उकेल शोधवानी बाकी छे एनी अंदर हूँ आ किंमत ने मूकीने x नी किंमत मूकीने y नो उकेल मेळवी शकीश। हवे तमारे पसंदगी करवानी छे के आ बन्ने समीकरण माथी शेमा मूकू छे, जेमा सहगुणको न आप्या हो एक्स वाई ना, मानो कि अहीं एक्स की किंमत मूकवानी छे तो एक्स नो सहगुणक अहीं छे ज नहीं, एक आप्यो छे एक, तो ये आपणे नड़वानो नथी। एटले मारी दृष्टिए सरळता माटे आपणे पहेला समीकरण में आ किंमत मूकीए। तो लखीए कि आ किंमत समीकरण एक में मूकता, आ समीकरण एक आने कही है, आने समीकरण बे कही है, तमने ख्याल आए कि क्यों पहलू समीकरण और बीजू कर समीकरण, समीकरण एक में मुकता, समीकरण एक ने हूँ फरी वार लखू छू एक्स वत्ता वाई बराबर 5। कोनी किंमत मुकवानी छे? एक्स नी किंमत मुकवानी छे। केटली मिली छे एक्स नी किंमत? 19 ना छेद में 5 वत्ता वाई एम नाम बराबर 5 सामेनी बाजू पण एम ना। हवे आपणे सादू रूप आपीए y नी किंमत मारे शोधवी छे। तो अहींया मित्रो जुओ 19 ना छेद में 5 वत्ता y, y नी किंमत शोधवी छे मारे, तो 19 ना छेद में 5 ने मारे बराबर नी सामेनी बाजू लई जवा पड़शे। तो अहींया 19 ना छेद में 5 y नी साथे सरवाळाना संबंधमां छे, तो सामेनी बाजू ज्यारे जशे त्यारे 5 नी साथे कया संबंधमां जशे? बादबाकीना संबंधमां, सरवाळो होय तो बादबाकी थशे। तो माटे y बराबर 5 ओछा 19 ना छेद में 5। જોયું મિત્રો 19 ના છેદ માં 5 સામેની બાજુ ગયા, ખાલી એક જ સંખ્યા સામેની બાજુ જાય છે, બાકીના બંને ચલ y પણ પોતાનું મૂળભૂત સ્થાન ત્યાં જ રાખે છે અને અચળ સંખ્યા 5 પણ પોતાનું મૂળભૂત સ્થાન ત્યાં જ રાખે છે, માત્ર બદલાય છે કોણ? 19 ના છેદમાં 5, એટલે કે એને વત્તાના મેં શું કર્યા? અહીંયા ઓછા કર્યા। હવે આની બાદબાકી કરતી વખતે ઘણા વિદ્યાર્થી મિત્રો કેવી ગંભીર ભૂલ કરે ઉતાવળમાં કે આ સીધા 5-5 ઉડાડી દે અને વાય બરાબર -19 જવાબ લખી દે। તો વિદ્યાર્થી મિત્રો આ તો ખૂબ ખોટું થયું। ચોથા પાંચમા ધોરણથી તમે સમય સંખ્યાઓના સરવાળા બાદબાકી શીખતા આવ્યા છો, અહીંયા 5 જે છે એ પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે, જ્યારે 19 ના છેદમાં 5 એ અપૂર્ણાંક સંખ્યા છે। તો આની બાદબાકી સીધી એવી રીતે ન થાય, સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? આને સમછેદી બનાવવા પડશે। 5ના છેદમાં કંઈ ન હોય તો 1 તો હોય જ, તો લસા કેટલો લેવો પડશે? 5। અહીંયા હું કૌંસમાં લખું છું લસા લેતા 5 લસા થશે। હવે અહીંયા છેદમાં 5 લાવવા માટે મારે 1ને પણ 5 વડે ગુણવા પડે, જો છેદને 5 વડે ગુણ્યા તો અંશને પણ આપણે 5 વડે ગુણવા પડે, તો અંશને પણ હું 5 વડે ગુણું તો 5×5 એટલે 25 થશે, માઇનસ 19ના છેદમાં 5 તો ઓલરેડી છે જ તો એને ગુણવાની જરૂર નથી, તો ઓછા 19 અહીંયા હું સીધા લખું છું। ખ્યાલ આવી ગયો કેવી રીતે મેં એને સમછેદી બનાવ્યા? 25માંથી 19 હવે આપણે બાદબાકી કરી શકીએ, છેદમાં 5 તો એમ નામ રહેશે એટલે મેં એમ નામ લખી દીધા, 25માંથી 19 જાય તો કેટલા વધશે?
वधशे तो आ मने कया चलनी किंमत मिली y चल के जेनो मैं लोप कर्यो हतो नहीं मैं कोनो लोप कर्यो तो आनी अंदर y चल नो लोप कर्यो हतो ने मने कोनी किंमत मिली थी x नी किंमत मिली थी आ x नी किंमत मैं समीकरण नंबर एक मा मुकी ने जेनो लोप नो तो कर्यो एवा चलनी y नी किंमत मने अहिया मली तो माटे आ द्विचल सुएक समीकरण युग्मनो उकेल सो मल से x बराबर 19 ना छेद मा 5 अने y बराबर 6 ना छेद मा 5 आ रीते तमे परीक्षा नी अंदर बोर्ड ना पेपर मा दाखलो गणो तो लोपनी रीतनो आ प्रकारनो दाखलो मित्रों बे मार्क में पूछाय छे तो पूरेपूरा तमने आना स्टेप वाइज तमने मार्क मले छे। हवे विद्यार्थी मित्रों तमे प्रेक्टिस माटे जेम अहींया मैं वाई नो लोप कर्यो हतो अने एक्स नी किंमत मने पहेला मळी हती तो तमे आज समीकरण नी अंदर एक्स नो लोप करीने पहेला वाई नी किंमत मेळवो અને પછી એ y ની કિંમત તમે કોઈ પણ એક સમીકરણમાં મૂકીને x ની કિંમત મેળવો એવી રીતે પણ દાખલાનો ગણવાનો પ્રયત્ન કરજો બરોબર તમને જવાબ આ જ મળે છે કે નહીં એ પણ તમે ચકાસણી કરજો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આ જ રીતનો બીજો દાખલો ગણીએ તો બીજા દાખલાની અંદર પહેલું સમીકરણ આપણને આપેલું છે 3x + 4y = 10 એટલે કે x નો સહગુણક અહીંયા 3 છે y નો સહગુણક અહીંયા -4 છે અને અચળ પદ 10 આપેલું છે બરાબર બીજો સમીકરણ જે છે જેમાં 2x - 2y = 2 એટલે કે x નો સહગુણક 2 છે y નો સહગુણક -2 છે અને બરાબર અચળ પદ અહીંયા આપણને 2 આપેલું છે કોઈ પણ ચલનો લોપ કરી શકાય છે x અથવા y જે ચલનો લોપ કરવો હોય તેના સહગુણકોને સમાન કરવા પડે અહીંયા હું y ચલનો લોપ કરવા માટેનો વિકલ્પ નક્કી કરું છું કારણ કે કેમ આવું મેં નક્કી કર્યું કેમ x નો નહીં તમને પણ આ પ્રશ્ન થવો જોઈએ તો તમે જુઓ કે y ચલનો લોપ કરવા માટે મારે ખાલી ટીમ એટલે કે એના સહગુણક જ સરખા કરવા પડશે બાકી રકમની અંદર બંનેની નિશાની અહીંયા વિરુદ્ધ એને આપેલી છે તો મારે એક કામ એમાં ઓછું કરવું પડશે જો x નો લોપ કરવો હશે તો આપણે એના સહગુણકો પણ સરખા કરવા પડશે અને તેની નિશાની સરખી છે એટલે એ નિશાની પણ આપણે એક સમીકરણમાં એની વિરુદ્ધ બનાવવી પડશે તો એ કામ ઓછું થાય અને દાખલો આપણને સરળ પડે એ માટે અહીંયા હું y ચલનો લોપ કરીશ હવે સ્વાભાવિક છે કે y નો લોપ કરીશું તો આપણને કિંમત કોની મળશે x ની કિંમત અહીંયા મળશે હવે વિદ્યાર્થી મિત્રો તમે y નો લોપ કરવો છે તો બંનેની ટીમ સરખી કરવી પડશે ટીમને અહીંયા હું કોની સાથે સરખાવું છું તેના સહગુણકો સાથે સરખાવું છું તો બંનેના સહગુણકો સરખા કરવા પડશે તો સહગુણકોની આપણે જરાક બંનેના જોઈ લઈએ y નો સહગુણક 4 છે અને અહીંયા y નો સહગુણક 2 છે તો આ 2 ને મારે અહીંયા 4 કરવા પડશે તો શું કરવું પડશે તો કે સમીકરણ નંબર 2 ને હું કેટલા વડે ગુણું તો y નો સહગુણક 4 થાય તો અહીંયા y નો સહગુણક 2 છે તો આમ જનરલી તમે 2 નો ઘડિયો બોલો 2 1 2 અને 2 2 4 બહુ સરળ છે મિત્રો 5માં 6ઠા ધોરણના વિદ્યાર્થીને પણ આ ખ્યાલ આવી જાય કે અહીંયા 2 ની જગ્યાએ મારે 4 લાવવા હોય તો આને મારે કેટલા વડે ગુણવા પડે તો સમીકરણ નંબર 2 ને હું 2 વડે ગુણીશ પહેલું સમીકરણ આપણે એમ નામ લખીશું કારણ કે એને આપણે કોઈ વડે ગુણવાની જરૂર નથી અથવા તમારે ત્યાં પણ ગુણાકાર કરવો હોય તો તમે 1 વડે કરી શકો છો કારણ કે 1 છે એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે 1 વડે સમીકરણને ગુણો એટલે એ સમીકરણમાં કોઈ જ ફેરફાર થશે નહીં હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ સમીકરણ 2 ને 2 વડે ગુણીએ છીએ તો આખા સમીકરણને 2 વડે ગુણવાનું ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરે છે પરીક્ષા દરમિયાન અમે બોર્ડના પેપર ચેક કરતા હોઈએ છીએ ત્યારે જેનો લોપ કરવાનો હોય એને તો 4y કરી દે 2 વડે ગુણી દે
પણ x ના સહગુણકને ન ગુણે અને અચળ પદને પણ ન ગુણે તો એવા સમયે તમને આવડતું હોવા છતાં પણ તમારો જવાબ છે ઉકેલ મળે છે એ ખોટો મળે છે અને સ્વાભાવિક છે મિત્રો કે જ્યારે x ની કિંમત તમને ખોટી મળશે તો સામેના પક્ષે તમને y ની કિંમત પણ ખોટી મળવાની છે તો સમીકરણ 2 ને 2 વડે ગુણીએ 2 દુને 4x ઓછા 2 દુને 4y બરાબર 2 દુને 4 હવે વિદ્યાર્થી મિત્રો y નો લોપ કરવા માટે આપણે બંને સમીકરણનો સરવાળો કરીશું વિરુદ્ધ નિશાની આપેલી છે હું ફરી વખત રિપીટ કરું છું વત્તા 4y ને ઓછા 4y અહીંયા ઉડી જશે અને 0y એટલે કે 0 બનશે 3 અને 4 બંનેની નિશાની જુઓ તો બંનેની નિશાની કેવી છે ધન નિશાની છે સજાતીય પદો છે તો બંનેનો શું થશે સરવાળો થશે 3 અને 4 માં 3 માં આપણે 4 ઉમેરીશું તો 7x વત્તા અહીંયા y ને છે લોપ થઈ ગયો એટલે 0 થઈ ગયો બરાબર 10 અને 4 ફરી વખત બંનેની નિશાની ચેક કરો તો બંનેની નિશાની કેવી છે ધન છે પોઝિટિવ છે સજાતીય પદો છે તો બંનેનો શું થશે સરવાળો થશે તો આપણને અહીંયા મળ્યું છે 7x બરાબર 14 હવે મિત્રો તમે બહુ જ ઝડપથી હવે સમજી શકશો કે હવે x ની કિંમત શોધવા માટે મારે 7 ને શું કરવું પડશે બરાબરની સામેની બાજુ લઈ જવા પડશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાછું ધ્યાન રાખવાનું કે જ્યારે કોઈ સંખ્યા બરાબરની નિશાનીને મેં તમને કીધેલું કે બરાબરની નિશાની જાદુઈ ફાટક જેને એ ફાટકને જે આંકડો ટપે એની નિશાની બદલાય એટલે કે ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જશે માટે x બરાબર 14 ના છેદમાં 7 ભાગાકાર કરીએ તો 7 દુને 14 તો માટે x બરાબર અહીંયા મને કિંમત શું મળે છે 2 કિંમત મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આ કિંમત હું કોઈ પણ એક સમીકરણમાં મૂકી શકું છું સમીકરણની પસંદગી આપણે કરી શકીએ છીએ એવો કોઈ નિયમ નથી કે પહેલા સમીકરણમાં જ મૂકું કે બીજા સમીકરણમાં જ મૂકું x ની કિંમત અહીંયા હું 2x - 2y બરાબર 2 માં x ની કિંમત હું મૂકું તો 2x ની જગ્યાએ જે કિંમત મળી છે તે મૂકું છું ઉપરથી જોઈ જોઈને જ - 2y બરાબર 2 2 દુને 4 થશે - 2y એક પણ સ્ટેપને હું અહીંયા કાપતો નથી હવે મારે y ની કિંમત શોધવી છે તો મિત્રો મારે શું કરવું પડશે 4 ને સામેની બાજુ મોકલું તો માટે -2y જે અહીંયા એમ નામ એની પોતાની મૂળ જગ્યાએ છે એને એમ નામ રાખું છું 2 ને પણ પોતાની મૂળ જગ્યાએ રાખું છું માત્ર કોણ સામેની બાજુ જાય છે તો કે 4 સામેની બાજુ જાય છે તો ઓછા થશે વત્તા છે આ બાજુ તો સામે જાય તો ઓછા થશે તો માટે -2y બરાબર 2 માંથી 4 જાય સામાન્ય રીતે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ નથી થતી પણ આપણે બીજગણિતમાં નાની સંખ્યામાંથી પણ મોટી સંખ્યા આપણે બાદ કરીએ છીએ પણ નિશાની શેની મૂકીશું મોટા પદની નિશાની મૂકીશું તો 2 માંથી 4 જાય તો 2 વધે છે અને મોટા પદની નિશાની બનશે માઇનસ ઋણ એટલે કે y બરાબર -2 અહીંયા આ સંબંધ ગુણાકારમાં સામેની બાજુ જાય તો ક્યાં જશે ભાગાકારમાં જશે ઓછે ઓછે વત્તા થશે 2 એકુને 2 તો માટે y બરાબર શું મને મળે છે અહીંયા ઉકેલ 1 મળે છે મિત્રો તમે જુઓ સમીકરણમાં ઉકેલ x બરાબર અહીંયા 2 મળ્યો કોનો લોપ કર્યો હતો આ દાખલામાં આપણે y નો લોપ કર્યો હતો અને x ની કિંમત 2 મળી આ કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા મને y ની કિંમત શું મળે છે 1 મળે છે હવે આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ત્રીજો દાખલો ત્રીજા દાખલાની અંદર રકમ છે 3x - 5y -4 બરાબર 0 સમીકરણ નંબર 1 બીજું સમીકરણ છે 9x બરાબર 2y - 7 સમીકરણ નંબર 2 હવે આ સમીકરણને આપણે પ્રોપર આવા સ્વરૂપમાં પહેલા ગોઠવવું પડશે વિદ્યાર્થી મિત્રો પહેલા સમીકરણની અંદર અને આનું પહેલું સમીકરણ છે બંનેની સરખામણી કરો અહીંયા અચળ પદ બરાબરની સામે આપેલા છે જ્યારે આ સમીકરણની અંદર પહેલા સમીકરણમાં અચળ પદ બરાબરની સામે આપેલું નથી તો સૌથી પહેલા આપણે એ સ્વરૂપમાં એને ગોઠવી દઈએ તો 3x - 5y બરાબર
चार सामेनी बाजू जशे तो ओछा चार छे केवा चार बनी जशे वत्ता चार बनी जशे। बे वाय ने हूँ आम लई लईश तो नौ एक्स ओछा बे वाय बराबर सात एटले के बे वाय ने हूँ आम लाव अहीं कोने लई गयो आम हूँ चार ने पहला समीकरण में लई गयो तो आ समीकरण नु स्वरूप आपणे हवे आना जेवुं बनावी दीधुं। मित्रों हवे विद्यार्थी मित्रों तमे अहीं विडियो पोज करीने तमे आ दाखलो गणवानो प्रयत्न करो एक्स अथवा वाय कोईपणनो तमे लोप करो दाखलो गणो एनो जवाब मेळवो एक्स अने वाय अने पछी तमे विडियो प्ले करजो जेथी करी आ दाखलाना स्टेप तमे जोई शको तमारी साथे मेळवी शको अने तमारा जवाबनी पण चकासणी करी शको। आनाथी तमारो आत्मविश्वास वधशे तमने एवुं थशे के ना मने तो आवुं आवडे छे। कोई विद्यार्थीओ कोई अमुक स्टेपे अटकी जशे तो ये विडियोमां जोईने पण त्यांथी आगळ वधी शकशे। हवे विद्यार्थी मित्रों अहीं आपणे नक्की करवानुं छे कया चलनो लोप करवो छे एक्सनो पण करी शकाय वायनो पण करी शकाय। निशानी अहीं एक्सनी पण सरखी छे वायना सहगुणकोनी निशानी पण सरखी छे एटले अहीं कोई पण चलनो लोप करी शकाय छे। क्यांय कोई जग्याए आमां कोई कोई एक्सनो लोप करवाथी सरळ पड़शे के वायनो लोप करवाथी सरळ पड़शे एवुं बनशे नहीं। तो अहीं हूँ वायनो लोप करीश तो वायनो लोप करवा माटे तमे जुओ कि अहीं सहगुणक पांच छे बीजा समीकरण में सहगुणक शू छे बे छे तो पहला समीकरण ने बीजा समीकरणना सहगुणक वडे गुणो अने बीजा समीकरण ने पहला समीकरणना सहगुणक वडे गुणो। खाली वाय की चकासणी करी लो वायना सहगुणकोनी पांच दूने दस वाय थी जशे अहीं पण बे पंचाने दस वाय थी जशे बराबर। तो पहली बात है कि जेनो मारे लोप करवो छे एनी अंदर खेलाड़ियोनी संख्या एटले के सहगुणको केवा थई गया समान थई गया। तो हूँ पहला समीकरण ने बे वडे गुणी दऊं छ एक्स ओछा पांच दूने दस वाय बराबर चार दूने आठ। बीजा समीकरण ने मैं पांच वडे गुणिया छे तो नौ पंचू ने पिस्तालीस एक्स पांच दूने दस वाय बराबर सात पंचू ने पैंतीस। हवे विद्यार्थी मित्रों टीम तो सरखी थई गई पण ए बन्ने वच्चेनी आपणे शुं करावानी छे मैच करावानी छे एने उड़ाड़वाना छे। तो लोपनी रीतमां मारे आ बन्नेने ज्यारे लोप करवो होय उड़ाड़वा होय तो बन्नेनी निशानी केवी होवी जोईए विरुद्ध होवी जोईए विजातीय होवी जोईए पण अहींया बन्नेनी निशानी तो ओछा छे मित्रों। तो आपणे पहेलुं काम शुं करशुं के जे बीजुं समीकरण जे छे एनी आपणे बधा ज पदोनी निशानी बदलवी पड़शे एक पदनी न बदलाय बधा ज पदनी बदलवानी एटले के पिस्तालीस एक्स वत्ता छे तो एने माइनस करी दईश ओछा दस वाय छे जे माइनस छे एने हूँ वत्ता करी दईश पैंतीस अहीं वत्ता छे तो एने हूँ शू करी दईश ओछा करी दईश। बीजा शब्द में केवू होय तो समीकरण जे बीजू छे एने मैं केटला वडे गुणिया माइनस एक वडे गुणिया कहवाय पण आ रीते तमे निशानी नीचे मूको ए तमने वधारे सरळ पड़शे। हवे तमे जुओ के आ पिस्तालीस नी निशानी बदलाईने कई थई गई छे माइनस आ खास याद राखजो छ वत्ता पिस्तालीस नथी छ ओछा पिस्तालीस छे मित्रों। तो छ माथी ज्यारे पिस्तालीस ने तमे बाद करशो तो केटला वधशे माइनस ओगणचालीस एक्स ओगणचालीस में तमे छ उमेरो एटले पिस्तालीस थाय आवी रीते पण तमे तमारो तारो मेळवी शको छो दस वाय ओछा दस वाय अने वत्ता दस वाय ए बंने शुं थशे उड़ी जशे बराबर। आठ माथी आपणे केटला बाद करवाना छे पैंतीस बाद करवाना छे। जो मित्रों अहींया पैंतीस नी निशानी वत्ता नथी शुं छे हवे ओछा छे एटले के आठ ओछा पैंतीस छे नाना पदमांथी मोटू पद बाद करवानुं छे तो मोटा पदनी निशानी अने आठमांथी आपणे तमे पैंतीस बाद तमे करशो तो तमने केटला मळशे माइनस सत्यावीस तमने मळशे। हवे विद्यार्थी मित्रों एक्स बराबर शुं थशे माइनस ओगणचालीस सामेनी बाजू जशे तो माइनस सत्यावीस ना छेदमां माइनस ओगणचालीस सामेनी बाजू गया। ઘણા વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન થાય કે સાહેબ તમે અહીંયા માઇનસ ઓગણચાલીસ આમ ગયા તો તમે એને વત્તા કેમ ન કર્યા? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સ અને ઓગણચાલીસ વચ્ચેનો સંબંધ જોવાનો છે તો સંબંધ કયો છે? ગુણાકારનો છે સહગુણકનો છે। તો સામેની સાઈડ જાય છે તો આપણે એને ભાગાકારમાં મૂક્યા છે પછી એને માઇનસના ધન નથી કરવાના
બરોબર, સરવાળો હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય, ગુણાકાર હોય તો ક્યાં જાય? ભાગાકારમાં જાય. હવે આપણે આના છેદ ઉડાડીએ. પહેલાં તો ઓછા ઓછા બંને પ્લસ થઈ જશે, નવ તરી સત્યાવીસ અને તેર તરી ઓગણચાલીસ. મિત્રો શું ઉડી જશે? ત્રણ ત્રણ ઉડી જશે. તો માટે એક્સ બરાબર મને કિંમત મળે છે નવના છેદમાં તેર. ખ્યાલ આવી ગયો મિત્રો? આ એક્સની કિંમત મને મળી ગઈ. હવે તમને ખ્યાલ છે કે આ જ કિંમતને હું કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઉં. દાખલા તરીકે નાનું સમીકરણ છે ત્રણ એક્સ ઓછા પાંચ વાય બરાબર ચાર. આ સમીકરણમાં હું એક્સની કિંમત અહીંયા મૂકું છું, તો એક્સની જગ્યાએ નવના છેદમાં તેર મૂકીશ, ઓછા પાંચ વાય બરાબર ચાર. હવે ત્રણ અને તેર અંશ અને છેદમાં છે, બંને ઉડતા નથી, ત્રણના ઘડિયામાં તેર ન આવે, અવિભાજ્ય સંખ્યા છે તેર. તો નવ અને ત્રણનો ગુણાકાર કરીશ, સત્યાવીસના છેદમાં તેર ઓછા પાંચ વાય બરાબર ચાર. સત્યાવીસના છેદમાં તેરને હું સામેની બાજુ લઈ જઈશ, તો ઓછા પાંચ વાય બરાબર ચાર ઓછા સત્યાવીસના છેદમાં તેર. પાછા અપૂર્ણાંક સંખ્યાની બાદબાકી આવે છે, ઓછા પાંચ વાય એમ નામ રાખીશ, તેર અહીંયા હું લસા લઈ લઈશ, સામે અહીંયા એક છે, છેદમાં ચારના સમછેદી બનાવવા, છેદને તેર વડે ગુણવા પડે, તો ચારને પણ મારે તેર વડે ગુણવા પડે, તો તેર ચોખ્ખું બાવન માઇનસ સત્યાવીસ ઓછા પાંચ વાય બરાબર. બાવનમાંથી આપણે સત્યાવીસને બાદ કરવાના છે, તો બારમાંથી સાત જાય તો પાંચ. બાદબાકી તમે રફમાં પણ કરી શકો છો, કદાચ તમને ન આવડે તો. બાવન ઓછા સત્યાવીસ, દસમાંથી દસ ને બે બાર, બારમાંથી સાત જાય તો પાંચ, દસકો લીધો એટલે કે અહીંયા ચાર થઈ ગયા, ચારમાંથી બે જાય તો બે, એટલે કે કેટલા વધે છે? પચીસ વધે છે. છેદમાં શું આવે છે મિત્રો? પચીસના છેદમાં તેર એમ નામ. વાયની કિંમત મેળવી છે, વાયના સ્વગુણકમાં માઇનસ પાંચ છે, સામેની સાઈડ જશે તો એ ભાગાકારમાં જશે, તો માટે વાય બરાબર પચીસના છેદમાં તેર ગુણ્યા માઇનસ પાંચ. છેદ ઉડે છે પચો પચો પચીસ, અને મિત્રો આપણે જાણીએ છીએ કે ઋણ નિશાની છેદમાં હોય તો એ નિશાની આપોઆપ આપણે અંશને આપી દઈએ છીએ, તો માટે વાય બરાબર માઇનસ પાંચના છેદમાં તેર. થોડો દાખલો મિત્રો તમને આ અગાઉના બે દાખલા કરતાં થોડીક એની તમને ગણતરી અઘરી લાગી હશે, પરંતુ મિત્રો તમે જોઈને વ્યવસ્થિત રીતે સ્ટેપ ટુ સ્ટેપ તમે કામ કરશો તો અપૂર્ણાંકની બાદબાકી સામે કરવાની હોવાથી થોડી તમને અહીંયા ગણતરી અઘરી લાગી હશે, પરંતુ બહુ સરળતાથી તમે સ્ટેપ ટુ સ્ટેપ શાંત ચિત્તે દાખલો ગણો તો આ દાખલાનો તમે ઉકેલ મેળવી શકો છો મિત્રો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ આમાં કૂટ પ્રશ્ન એટલે કે વ્યવહારિક પ્રશ્નનો ઉકેલ કેવી રીતે શોધી શકાય. સ્વાધ્યાય 3.4માં દાખલા નંબર 2ની અંદર તમને વ્યવહારિક પ્રશ્ન આપેલા છે. રીત એ જ છે મિત્રો, માત્ર અહીંયા આપણને એક વ્યવહારિક પ્રશ્ન આપેલો હશે, એ પ્રશ્નની અંદર બે દ્વિચલ સુરેખ સમીકરણ સમાયેલા હશે. હવે આ દ્વિચલ સુરેખ સમીકરણ પહેલાં આપણે બનાવવાના છે અને ત્યારબાદ આપણે એનો લોપની રીતથી ઉકેલ શોધીશું. વિદ્યાર્થી મિત્રો આમ જ્યારે પરીક્ષાની અંદર આ રીતે તમને દાખલો પૂછાય તો તમે સમીકરણ યુગ્મ બનાવીને કોઈ પણ રીતથી તમે ઉકેલ શોધી શકો છો, કારણ કે અહીંયા તમને વ્યવહારિક પ્રશ્નમાં કોઈ પર્ટિક્યુલર એવું કીધું નથી કે તમે લોપની રીતથી ઉકેલો કે આદેશની રીતથી ઉકેલો. પરંતુ આપણે અહીંયા 3.4ના દાખલા સ્વરૂપે લઈએ છીએ તો આપણે લોપની રીત ચાલે છે, તો આપણે આનો ઉકેલ પણ લોપની રીતથી મેળવીશું. આગળના ત્રણ દાખલાઓ આપણે લોપની રીતથી ઉકેલ શોધવાના ગણ્યા છે, આમાં નવું શું છે માત્ર? તો કે સમીકરણ આપણને સીધા આપ્યા નથી. સૌથી પહેલા આપણે એ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવવા પડશે. પહેલા આપણે રકમ વાંચીએ, એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં એક બને છે. મિત્રો અહીંયા સુધીમાં તમારું પહેલું સમીકરણ સમાયેલું છે.
तमारी पासे पुस्तक छे ज गणितनुं? कदाच कोई विद्यार्थीओने रकम बोर्ड उपरथी न वंचाती होय, तमारी सामे पुस्तक राखजो। सौथी पहेला मित्रों आपणे जाणीए छीए के अपूर्णांकनुं स्वरूप केवुं होय, अंश अने छेद स्वरूपनुं होय। तो मित्रों अहीं आपणे धारीशुं शुं? तो के अपूर्णांकनो अंश धारवो पड़शे अने अपूर्णांकनो छेद धारवो पड़शे, कारण के दाखलाना अंतमां आपणे शोधवानुं शुं छे? अपूर्णांक शोधवानो छे। तो आपणे धारी लईए तेनो उकेल मेळववा माटे सौथी पहेलुं काम आपणे धारवानुं करवुं पड़शे के धारो के अपूर्णांकनो अंश बराबर एक्स छे। मित्रों तमने एम थाय के साहेब तमे बधा दाखलामां एक्स अने वाय ज लो छो, एवुं धारवुं जरूरी छे, एवो नियम छे? ना मित्रों, कोई पण चल एबीसीडीमां ए टू झेड सुधीनो कोई पण चल आपणे धारी शकीए छे, पण सामान्य रीते वधारे आपणे एक्स अने वायनी साथे वधारे आपणे काम करीए छे। मोटा भागना दाखलाओमां एक्स अने वाय होय छे, जेथी तमने कंई अलग न पड़े ए माटे हुं अहींया अंश एक्स धारुं छुं तथा छेद बराबर वाय धारुं छुं। तो मित्रों आखो अपूर्णांक क्यों बन से? तो माटे अपूर्णांक अंश में एक्स छेद में वाय आवो अपूर्णांक बने। आटलो ख्याल आवी गयो मित्रों? हवे आपणे जे प्रमाणे रकम में कीधु छे ए प्रमाणे काम करिए, रकम वांचता जाइए अने काम करता जाइए। पहलू समीकरण बनावा तरफ आपणे जई रह्या छीए। पहली लीटी वांचो, लीटीमां जेम लख्युं छे रकममां ए ज प्रमाणे काम करवानुं छे। एक अपूर्णांकना अंशमां एक उमेरता, मित्रों केटलो बधुं सरळ। अपूर्णांकनो अंश शुं छे? एक्स। एमां केटला उमेरवाना छे? एक। तो माटे अंश बनशे एक्स वत्ता एक, अने छेदमांथी एक बाद करता, छेद शुं धार्यो छे में? वाय धार्यो छे। तो वायमांथी मारे केटला बाद करवाना? एक बाद करवाना। केम एक बाद करवाना? कोने कीधुं एवुं? दवे साहेबे कीधुं? ना, रकममां आप्युं छे के छेदमांथी एक बाद करता। मित्रों घणा विद्यार्थीओ कूट प्रश्न व्यवहारिक प्रश्न जोईने ज गभराई जाय छे के आमां न आवडे, बाकी सरळ छे। समीकरण एक वाक्यमां छુપાયેલું છે, એને આપણે બનાવવાનું છે। આ અપૂર્ણાંકની કિંમત એટલે કે આની કિંમત એટલે મેં અહીંયા શું લખ્યું? બરાબર લખ્યું, કેટલી મળે છે? અતિ સંક્ષિપ્ત રૂપમાં એક બને છે। તો મિત્રો તમને તરત ખ્યાલ આવી જશે કે બરાબર એક બની ગયું સમીકરણ। મિત્રો તમને એમ થાય કે ના સાહેબ આ ક્યાં એવું સમીકરણ હતું? મિત્રો અહીંયા એક્સ અને વાયનું સમીકરણ બની ગયું છે, પણ આપણે એને એના વ્યાપક સ્વરૂપમાં ફેરવવાનું બાકી છે। આપણે એને વ્યાપક સ્વરૂપમાં ફેરવી દઈએ, છેદને સામેની બાજુ મોકલીશ, એક્સ વત્તા એક એમના છેદ સામેની બાજુ જશે તો ગુણાકારમાં જશે। એકની સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો, તટસ્થ સંખ્યા છે એક, તો એમનામ રહેશે વાય માઇનસ એક। હવે વ્યાપક સ્વરૂપમાં ફેરવવા માટે હું વાયને આ બાજુ લાવીશ અને એકને સામેની બાજુ લઈ જઈશ, તો વત્તા એક છે માઇનસ એક થશે, બે ક્રિયા સાથે થઈ। અત્યાર સુધીના મેં ત્રણ દાખલાઓ ગણાવ્યા, એમાં તમે કોઈ એક ચલને કે સંખ્યાને બરાબરની સામેની બાજુ લઈ જતા હતા, અહીંયા બે સંખ્યા છે, બે વસ્તુ એક સાથે કરી। હું ફરી વખત તમને અહીંયા માર્ક કરીને દેખાડું છું કે આમાં મેં શું કર્યું। તો આ એકને હું સામેની બાજુ લઈ ગયો અને આ વાયને હું અહીંયા ડાબી બાજુ લાવ્યો, એક્સની પાસે લાવ્યો। તો તમે મિત્રો જુઓ કે એક્સ તો એમ નામ, એની નિશાની પણ એમ નામ, માં આ વાય છે એ આ બાજુ આવ્યા, તો વાય વત્તા હતા તો ઓછા થઈ ગયા, માઇનસ એક બરાબરની જમણી બાજુ હતા તો એ તો એમ નામ છે જ, કોણ સામે ગયું? વત્તા એક સામે ગયા તો એ ઓછા એક બની ગયા। કેટલું બધું સરળ છે! આગળ કરીએ આપણે, એક્સ ઓછા વાય બરાબર માઇનસ એક ને માઇનસ એક, બંનેની નિશાની સરખી, તો માટે સજાતીય પદો, સજાતીય પદોનો હંમેશા સરવાળો થાય, તો એકને એક બે થશે અને ઋણ નિશાની અહીંયા કોમન થશે। સમીકરણ નંબર એક મિત્રો અહીંયા બની ગયું। શું બન્યું? એક્સ ઓછા વાય બરાબર માઇનસ બે। જોયું મિત્રો, પહેલી લીટી આપણી જે રકમની હતી એમાંથી પહેલું દ્વિચલ સુરેખ સમીકરણ બન્યું। હવે તમે બીજી લીટી વાંચો, અહીંયા વિડીયો પોઝ કરી દો,
बीजी लीटी वाँची ने तमे जाते समीकरण बनाओ, हूँ तो अहीं काम करीश ज, पण तमे जाते समीकरण बनाओ, पछी ए समीकरण तमे जे बनाव्युं छे वीडियो प्ले करीने तमे जोजो के साचुं बन्युं छे के खोटुं। बीजी लीटी वाँचीए, जो मात्र छेद में एक उमेरवाना, एटले के अंश ने कंई करवानुं नथी, एटले आपणो मूळ अपूर्णांक जे हतो यांथी वात पाछी आवी के अंश में कंई नथी करवानुं, एटले अंश आपणे एम नाम राखी दईए छेद में एक उमेरता, एटले कोनामां एक उमेरवानो मित्रो, y नी अंदर एक उमेरवानो, y वत्ता एक बराबर एनी किंमत, एटले के एनी अति संक्षिप्त रूप शू बने छे, एक दुतियांश बने छे, बराबर एक दुतियांश। अहीं मित्रों बीजू समीकरण पण बनी गयुं, परंतु एने व्यापक स्वरूप में फेरवु पड़शे, आपणा लोप करवाना मूल स्वरूप में आ स्वरूप में फेरवु पड़शे। तो आपणे चोकड़ी गुणाकार करीशुं, तमने मित्रों एम थाय के साहेब आमां केम चोकड़ी गुणाकार, तो अहीं एज वस्तु छे आना जेवी, पण अहीं एक ज क्रिया आपणे करता था के छेद ने सामे मोकलता था, अहीं शुं थशे કે આ છેદને પણ સામે મોકલવો પડશે અને આ બાજુ જમણી બાજુના છેદને પણ આ બાજુ લાવવો પડશે, તો એને આપણે ચોકડી ગુણાકાર કહીએ છીએ। એટલે કે આને આ છેદને સામેના અંશ વડે ગુણો અને આ છેદને આ બાજુના અંશ વડે ગુણો। મિત્રો તો આને ચોકડી ગુણાકાર કહેશું। સૌથી પહેલાં બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ, વાય વત્તા એકનો ગુણાકાર એક સાથે કરવાનો છે, એક સાથે કોઈ પણ સંખ્યાને ગુણો તો તે જ સંખ્યા મળે, ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે, તો વાય વત્તા એક સામે જશે, ગુણાકારમાં એક જોડે એટલે વાય વત્તા એક જ થશે। હવે મિત્રો આપણે આ સ્વરૂપમાં આ સમીકરણને ફેરવી દઈએ, તો કોને આમ આ બાજુ લાવવા પડશે મિત્રો, તમે જોઈને નક્કી કરી શકશો, વાયને આ બાજુ લાવવા પડશે, તો માટે બે એક્સ ઓછા વાય બરાબર એક ત્યાં ને ત્યાં રહે છે, તો બરાબર એક। સમીકરણ નંબર આપણું આ કયું બને છે, બે બને છે વિદ્યાર્થી મિત્રો। બંને સમીકરણ આપણી પાસે તૈયાર થઈ ગયા છે, હવે આપણો દાખલો અગાઉના દાખલા જેવો જ બની જાય છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરી વખત તમને સૂચન કરું છું કે અહીંયા વિડીયોને તમે પોઝ કરી દેજો અને આ બંને સમીકરણનો તમે લોપ કરવાનો પ્રયત્ન કરજો, બંને સમીકરણના લોપની રીતથી તમે ઉકેલ શોધજો અને પછી તમે વિડીયો પ્લે કરીને તમારો જવાબ સાચો છે કે નહીં એ તમે ચકાસણી કરજો। તો પહેલું સમીકરણ છે, આપણે લખી દઉં ફરીવાર, એક્સ ઓછા વાય બરાબર બે, બે એક્સ ઓછા વાય બરાબર એક, એક્સ ઓછા વાય બરાબર અહીંયા માઇનસ બે મળ્યું છે વિદ્યાર્થી મિત્રો, જો એક નિશાની લખવામાં પણ ભૂલ થશે તો પણ આપણો દાખલાના જવાબ આપણને આગળથી ખોટા મળશે। ફરી વખત સમીકરણ ચેક કરી લઈએ, એક્સ ઓછા વાય બરાબર માઇનસ બે, બે એક્સ ઓછા વાય બરાબર એક। હવે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ચલનો લોપ કરી શકાય છે, એક્સનો પણ કરી શકાય છે અને વાયનો પણ કરી શકાય છે, ઘણું બધું સમજાયું છે આ બાબતે, થોડી હવે ઉતાવળ રાખીએ। તો અહીંયા હું વાયના સહગુણકો સમાન જ છે એટલા માટે હું વાયનો લોપ કરવા માટે પસંદગી કરીશ, પણ વાયની નિશાની સરખી છે તો નિશાની મારે વિરુદ્ધ કરવી પડશે, આની એકની નિશાની વિરુદ્ધ ન કરી શકાય, આખા સમીકરણની નિશાની વિરુદ્ધ કરાય, એટલે કે સમીકરણ નંબર બેને વિરુદ્ધ નિશાની કરતાં માઇનસ એક વડે ગુણો તો વત્તા બેના ઓછા બે, ઓછા વાયના વત્તા વાય અને એક વત્તા છે તો એ શું થઈ જશે, ઓછા થઈ જશે મિત્રો। તો અહીંયા તમે જોઈ શકો છો કે વાય વાય શું થશે, ઉડી જશે, ઓછા બે એક્સ અને વત્તા એક્સ તો માઇનસ એક્સ મોટા પદની નિશાની। મિત્રો અહીંયા જોજો, ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરશે, માઇનસ બેમાંથી એકને બાદ કરી દેશે મિત્રો, પણ હવે એકની નિશાની કઈ થઈ ગઈ છે, માઇનસ નિશાની થઈ ગઈ છે, તો ઓછા બે ને ઓછા એક સજાતીય નિશાની, સજાતીય પદો તો એનો સરવાળો થાય, બે ને એક ત્રણ થાય અને નિશાની ઋણ છે એ કોમન થશે, એટલે માઇનસ એક્સ બરાબર માઇનસ ત્રણ, બંને બાજુ ઋણ નિશાની છે તો ઋણ નિશાની ધન થશે, ઋણ નિશાની ઉડી જશે, તો માટે એક્સ બરાબર મને અહીંયા પહેલી કિંમત મળી ત્રણ। મિત્રો આ કિંમત હવે હું કોઈ પણ સમીકરણમાં મૂકી શકું છું, સમીકરણ નંબર એકમાં સહગુણકો નથી તો સમીકરણ નંબર એકમાં હું એક્સ બરાબર અહીંયા ત્રણ કિંમત મૂકી દઉં છું, એક્સની જગ્યાએ ત્રણ મૂકું, ઓછા વાય બરાબર માઇનસ બે, ત્રણને સામેની બાજુ લઈ જાઉં તો માટે માઇનસ વાય બરાબર માઇનસ બે, ત્રણને સામેની બાજુ લઈ જાઉં છું તો એ વત્તા છે તો ઓછા થઈ જશે, માટે માઇનસ વાય બરાબર માઇનસ બે ને માઇનસ ત્રણ, ફરીવાર સજાતીય પદો નિશાની
सरखी छे तो माटे सरवारो थशे 2 + 3 बराबर -5 बन्ने नी निशानी बन्ने साइड ऋण निशानी छे जे ऋण निशानी उड़ीने धन बनी जशे माटे y बराबर 5। मित्रों आ आपणा दाखलानो जवाब नथी कारण के अहीं आपने व्यवहारिक प्रश्न पूछो छे आपने पूछू शू छे दाखलानी रकम में तो के अपूर्णांक शोधो तो मित्रों अहीं मैं अपूर्णांक बनाव्यो तो धारी ने कि अपूर्णांक बराबर एक्स ना छेद में वाय तो आप लखीशू मित्रों अहीं के माटे मागेल अपूर्णांक बराबर एक्स ना छेद में वाय। मित्रों जुओ एक्स की किंमत आपने शू मिली छे एक्स बराबर शू धारो तो मैं अंश धारो तो अंश की किंमत मने 3 मले छे y बराबर मैं शू धार्यु तू y बराबर छेद धार्यु तो छेद की किंमत y की किंमत मने 5 मले छे। तो माटे विद्यार्थी मित्रों आ दाखलानो उकेल एटले के मागेलो अपूर्णांक छे ये 3/5 छे। विद्यार्थी मित्रों हवे तमे आगळ 3.4 ना दाखला नंबर 2 नी अंदर बीजा आवा 4 व्यवहारिक प्रश्नों बीजा पण आपेला छे आ दाखलाओ ना समीकरणों तमे बनावो तेनो लोपनी रीतथी उकेल शोधो। विद्यार्थी मित्रों ने जेने रस होय ए विद्यार्थी मित्रों 3.4 ना बधा ज दाखलाओ आदेशनी रीतथी पण उकेलो 3.3 ना जे दाखलाओ आदेशनी रीतथी पूछा छे ए दाखलाओने तमे लोपनी रीतथी पण उकेलो तो तमारी प्रेक्टिस पण थशे अने तमने आत्मविश्वास तमारो वधशे। मित्रों खूब सरळ छे कंई ज अघरू नथी एकदम शांत चित्ते तमे आ दाखलाओ गणवानी प्रेक्टिस करजो। कोई दाखलानी अंदर तमने कोई तकलीफ थाय तो आपणा व्हाट्सअप ग्रुपनी अंदर तमे ए दाखलानी तकलीफ विशे तमे अमने प्रश्न पण करी शको छो। आभार मित्रों।